ઉપલેટા તાલુકાના હાડફોડી અને સમઢિયાળા ગામ વચ્ચે આવેલા વોકળા પરના પુલની સાઈડની દિવાલમાં આ દિવાલ ધરાશાયી થઈ હતી, જેના કારણે પુલમાં ગાબડા પડ્યા છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના હાડફોડી અને સમઢિયાળા ગામ વચ્ચે આવેલા ગોંડલ સ્ટેટના રાજવી સર ભગવતસિંહજીના સમયમાં વોકળા પર બાંધવામાં આવેલા પુલ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પુલની દિવાલ ધોઈને ધરાશાયી થઈ છે, જેના કારણે મોટા ગાબડા પડ્યા હતા. આ રાજાશાહી સમયના પુલમાં ભારે નુકસાની થવા પામી છે. દિવાલના પુલના કારણે ધોવાઈ જતા ભારે નુકસાની થઈ છે. આ પુલ અંગે ભૂતકાળમાં પણ અવારનવાર રજૂઆતો કરી છે અને મીડિયાના માધ્યમથી પણ જણાવ્યું છે કે આ પુલ જર્જરિત થઈ જતા નુકસાન થયું છે, તિરાડો પડી ગઈ છે. આ ચોમાસામાં જો ભારે વરસાદ થાય તો ધોવાઈ જવા જેવી ઘટના પણ બની શકે છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેના પરિણામે પુલનો અમુક ભાગ ધોવાઈ ગયો છે. ત્યારે ભારે વાહનો જેવા કે બસ અને રેતીના ડમ્પર ટ્રક વોટર ટેન્કર વગેરે જેવા ભારે વાહનો હાલમાં પસાર થઈ રહ્યા છે. સ્થાનિક લોકો દ્વારા કોઈ જાનહાનિ ન થાય તે માટે આરસો તેમજ બાવળાના ઝાંખરા નાખીને રસ્તો બંધ કર્યો છે. તંત્ર દ્વારા વહેલાસર આ જે કામ છે તેમાં સમારકામ કરવામાં આવે, સાથે રસ્તો ડાયવર્ટ કરવામાં આવે જેથી જાનહાનિ ટળે. સ્ટેટ રોડના અધિકારીઓ મોડી સાંજે આવી પહોંચ્યા હતા તેવા સમાચાર મળી રહ્યા છે. સમઢિયાળાથી ઉપલેટા જતો રસ્તો હાટફોડી અને સમઢિયાળા વચ્ચે જે સરહદમાંથી આવેલો પુલ છે, હોનોકરી નામનું એ હોકડું ગણાય છે, અને એ પુલ અત્યારે ઉપરવાસના વરસાદને કારણે બેહી ગયું છે, એટલે જાનહાની થાય એવું છે. માથે ઉપર વરસાદ સોનોકરી પુલ તૂટી ગયું છે, ભારે વરસાદથી તૂટી ગયું છે, અને વાહન એ બંધ કરાવો, ન તો વધારે પડી જાય વાહન, અને તમે જરવાની કાળજી લ્યો, જલ્દી પગલાં લ્યો, જ્યારે પુલ વરસાદ થયો હોય. ભાવિન ચંદ્રવાડિયા, જીટીવી ન્યૂઝ, ઉપલેટા.